હેલો ફ્રેન્ડ્સ, ચાલો આપણે અવકાશયાનનો અધૂરો સફર પૂરો કરીએ. તો આજે આપણે ઉમંગ અને ખુશબુની વધારે ચર્ચા જોઈએ અને હા, સુનિતા વિલિયમ્સના અનુભવો પણ આપણે જોઈએ. તેના પરથી આપણને ઘણો બધો ખ્યાલ આવી ગયો. મને તો ખૂબ જ આવ્યો, તમને પણ આવ્યો હશે. ચાલો હજી વધારે આપણે અનુભવ લઈએ ને. તો આજે ઉમંગ અને ખુશબુ આપણને કહે છે, આકાશ તરફ જુઓ. જુઓ તો તમે બધા પણ જોઈ લીધું ને. ચાલો હવે તેઓ આપણને શું કહેવા માંગે છે તે પણ આપણે જોઈએ. ઉમંગ, તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. તમે પણ આવું કરી શકો છો. હવે અત્યારે તો ચંદ્ર ન હોઈ શકે ને. હા, તમે રાત્રે ચંદ્ર જોઈ શકો છો અને તમારી પાસે સિક્કો હોય ને તો એ સિક્કાને ચંદ્ર પાસે મૂકવાનો અને ચંદ્રને સંતાડી શકો છો. તો આ પણ તમારે કરવાનું છે, તમને ખૂબ મજા આવશે. ખુશબુ, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો. વિચારો કે તમે આટલા મોટા ચંદ્રને એક નાનકડા સિક્કાથી કેવી રીતે સંતાડી શકો છો. એ તો એક આશ્ચર્યજનક વાત થઈ. તો તમે પણ આ કરજો, તમને પણ ખૂબ મજા આવશે. હવે આપણે ચંદ્રને તો સંતાડી દીધો, બરાબર ને? તમને ખબર હોય તો શું ચંદ્ર રોજે રોજ સરખો દેખાય છે? અથવા એવું પણ તમે જોયું છે કે કોઈક દિવસ ચંદ્ર ખૂબ જ તેજસ્વી અને સુંદર દેખાતો હોય અને ક્યારેક ચંદ્ર દેખાતો જ નથી? તો આવો પણ તમને અનુભવ થયો હશે. વિચારો, તમને આના વિશે તો ખ્યાલ હશે જ કે કયા દિવસે ચંદ્ર ખૂબ જ તેજસ્વી દેખાય અને કયા દિવસે ચંદ્ર બિલકુલ નથી દેખાતો. હા, પૂનમને દિવસે ચંદ્ર ખૂબ જ સુંદર રીતે ખીલેલો હોય છે, જ્યારે અમાસને દિવસે ચંદ્રને આપણે જોઈ શકતા નથી. ત્યાર પછી આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો દોરો. એક અઠવાડિયા પછી જુઓ અને દોરો, અને પછી 15 દિવસ પછી. હવે આપણને અહીં એક કાર્ય કરવાનું છે કે આજે આપણે ચંદ્રને જોવાનો છે. ચંદ્ર જેવો દેખાતો હોય એવો તમારી નોટબુકમાં દોરો અને એ તારીખ લખી લો. અઠવાડિયા પછી ફરીથી દોરો, તે તારીખ લખો, અને 15 દિવસ પછી ફરીથી દોરો અને તેની પણ તારીખ લખી લો. આ કાર્ય તમારી નોટબુકમાં કરવાનું છે કે ચંદ્ર કેવી રીતે પોતાનો આકાર બદલે છે, કેટલા દિવસ પછી બદલે છે, તમને જાતે જ અનુભવ થઈ જશે. હવે આપણે ચંદ્ર આઠમવાના સમયની પણ નોંધ કરીએ, એ પણ તમારે જાતે કરવાની છે. અહીં ગાંધીનગરના ચંદ્ર આઠમવાના સમયની નોંધ કરી છે. ચાલો તેની સમજ આપણે ચિત્ર દ્વારા લઈએ. તમારી સમક્ષ એક કોષ્ટક અહીં રજૂ કરું છું, જેમાં ચંદ્ર આઠમવાનો સમય આપ્યો છે. ચાલો તેનો પરિચય હું તમને કરાવી દઉં. તો તમે અહીં જોઈ શકો છો કે એક બાજુ તારીખ આપી છે અને બીજી બાજુ ચંદ્ર આથમવાનો સમય લખ્યો છે. તો તમે જોઈ શકો છો કે 29/10/2019, તો તે દિવસે ચંદ્ર આથમવાનો સમય હતો 7:16. 30/10/2019, તે દિવસે 8:04. 31/10/2019, એ દિવસે 8:54. અને 1/11/2019, તો તે દિવસે 9:47 ચંદ્ર આથમ્યો હતો. તો આ રીતે તમારે પણ વિગત લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીનગરમાં ચંદ્ર આથમવાના સમયની નોંધ કરી છે કે અલગ અલગ તારીખ વાઇઝ ચંદ્ર કયા સમયે આથમે છે તેનો પરિચય આપણે કર્યો. એ જ પ્રમાણે તમારે પણ તમારી પર્યાવરણની ચોપડીમાં એક કોષ્ટક આપ્યું છે, તેમાં તમારે પણ નોંધ કરવાની છે. જેવી રીતે આપણે ગાંધીનગરના ચંદ્ર આથમવાનો સમય લખ્યો હતો એ રીતે તમે આમાં લખજો. હા, તમારે તેની શરૂઆત આજથી કરી દેવાની છે. તો તમારે આજની તારીખ લખવાની અને આજનો આથમવાનો સમય લખવાનો છે. જો તમે એવું વિચારતા હોય કે અમે ચંદ્ર આથમે ત્યાં સુધી કઈ રીતે રાહ જોઈ શકીએ, તો કંઈ વાંધો નહીં.
તમારા ઘરે કેલેન્ડર હશે તો એ કેલેન્ડરમાં પણ ચંદ્ર અથમવાનો ઉગવાનો સમય લખ્યો હોય છે, અથવા તો તમારા ઘરે ન્યૂઝ પેપર આવતું હોય ને તો એમાં પણ ચંદ્ર અથમવાનો સમય લખ્યો હોય છે, તો તેના પરથી પણ તમે આ કોષ્ટક પૂર્ણ કરી શકો છો। તો આ કાર્ય તમારે તમારી જાતે કરવાનું છે, જેથી તમને પણ સમજ પડી જાય। હવે તમે ક્યારેક બપોરે 12 વાગ્યે ચંદ્ર જોયો છે? નહીં, આપણે દિવસના ચંદ્ર કઈ રીતે જોઈ શકીએ? તો એવો જ એક વિચાર એક કવિએ કર્યો હતો અને તેમણે એક કવિતામાં તેના પ્રશ્નો રજૂ કર્યા છે। ચાલો આપણે તે કવિતા જોઈએ, તમને પણ ખૂબ મજા આવશે। તમ 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 ચમકે તારા, નીલ ગગનમાં સબકે તારા, કેટલા ગણી શકો છો તારા, અગણિત છે આકાશે તારા, કોઈ પાસ કોઈ દૂર છે તારા, કેટલાક નામ ધરાવે તારા, નીલ ગગનમાં ચબકે તારા, દિવસે ક્યાં છુપાય છે તારા, રાતે ફરવા નીકળે તારા, આવું કેમ કરે છે તારા, તમ તમ કરે છે તારા, નીલ ગગનમાં ચબકે તારા, તારાઓની વાત નિરારી, કેટલાકની દેખાય નિશાની, દેખો જાણો ઓરખો તારા, કહો કથાને સમજો તારા, નીલ ગગનમાં ઝબકે તારા। હવે કવિતા તો ખૂબ જ સરસ રીતે રજૂ થઈ। હવે હું તમારી સમક્ષ એક ફોટોગ્રાફ રજૂ કરું છું। એ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી પૃથ્વીનો લીધો હતો। તો તમે જોઈ શકો છો કે એ ફોટોગ્રાફમાં કેવી રીતે ચંદ્રની સપાટી છે, ચંદ્રની સપાટી કેવી હોય છે તેનો પણ તમને અનુભવ થશે। ચાલો આપણે તે ફોટો જોઈએ। અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું। પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો। જુઓ પૃથ્વી કેવી લાગે છે, તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો। આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે તો તે પ્રશ્નો તમારી નોટબુકમાં લખજો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં પણ આપણે અવકાશયાન વિશે, પૃથ્વી વિશે, ચંદ્ર વિશે ઘણી બધી માહિતી લીધી। હવે સુનિતા વિલિયમ્સ વિશે થોડી માહિતી લઈએ ને? તો ચાલો હું તમારી સમક્ષ તેના થોડા કિસ્સાઓ રજૂ કરું છું। આપણે તેનો પરિચય એક વિડિયો દ્વારા લઈએ। કાર્ય કરતા રહો, પરિણામ મળશે। ચાલો સુનિતા આના વિશે શું કહેવા માંગે છે જોઈએ। જ્યારે સુનિતા 5 વર્ષની હતી, તેને ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો। 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા। બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી। સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ રસ હતો। માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીવો બનવું હતું, પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી। તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની। એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત, અને તેણે તે જ કર્યું। ઈસવીસન 2007માં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી। સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી, જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછેહઠ ના કરો, કાર્ય કરતા રહો, પરિણામ મળશે। જ્યારે કોઈ બાળકે સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગે છે, તેણે જવાબ આપ્યો, મારે શિક્ષક બનવું છે, જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે। તો આપણે અહીં સુનિતાનો અનુભવ સાંભળ્યો। મને આશા છે કે તમે પણ તેની સલાહ પ્રમાણે કાર્ય કરશો। તો આપણે સુનિતા વિલિયમ્સ વિશે માહિતી લીધી, આપણે વિડીયોમાં તેનો પરિચય લીધો, તો તમને પણ અવકાશયાત્રી બનવાની ઈચ્છા થઈ હશે, થઈ છે?
મને આશા છે કે તમે બધા જ અવકાશ યાત્રી બનો જો તમારી ઈચ્છા હોય તો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ઘણી બધી અવકાશ યાત્રી વિશે, ચંદ્ર વિશે, પૃથ્વી વિશે ઘણી બધી માહિતી લીધી. મને આશા છે કે તમને ખૂબ મજા આવી હશે. તો હવે આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે. બાય.